અને મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આજે બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. જી હા, બીજા તબક્કાના 16 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવશે. હિંમતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરવામાં આવી શકે છે. ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા તો રીટા પટેલને ટિકિટ આપી શકે છે ભાજપ. માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા તો ડીડી પટેલને આપી શકે છે ટિકિટ. રાધનપુર લવિંગજી ઠાકોરને આપી શકે છે ટિકિટ. પાટણ બેઠક પર રણછોડ રબારી અથવા કેસી પટેલને ટિકિટ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો સામે આવી રહી છે. આપને જણાવી દઈએ, આ તમામ એવી બેઠકો છે જ્યાં બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. અને આ જ વિશે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, સીધા આપની પાસે. પહેલા તબક્કાની તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ બીજા તબક્કાની ઘણી એવી બેઠકો છે જ્યાં પેજ ફસાયેલો હોય તેવું લાગે. ક્યારે આ નામ જાહેર થઈ શકે છે અને કઈ બેઠક પર કયા નામ રેસમાં છે? જુઓ, જે બેઠકોની વાત કરીએ તો તેની અંદર કોકડું ગૂંચવાયેલું છે. ગાંધીનગર જિલ્લાના સમીકરણોને લઈને ગાંધીનગરની જે બેઠકો છે તે બેઠકોની જે સમીકરણો છે, જ્ઞાતિજાતિ સમીકરણો ભાજપ ગોઠવી રહ્યું છે. ગાંધીનગર દક્ષિણ ઉપર અલ્પેશ ઠાકોરને જ્યારે ટિકિટ અપાઈ રહી છે, તેવા સંજોગોની અંદર કલોલમાં જો ભાજપને ઠાકોર ઉમેદવાર ઉતારવો હોય તો માણસાની અંદર જે અમિત ચૌધરીની ટિકિટ હતી તે ટિકિટ ઉપર સંશય હતો. હાલ ત્યાં બે દાવેદારો ચાલી રહ્યા છે, અમિત ચૌધરી અથવા તો ડીડી પટેલ. પાટીદાર ઉમેદવારને ત્યાં ભાજપ જો ઉતારે છે તો અમિત ચૌધરીની ટિકિટ કપાઈ શકે છે, એટલે તે એક શક્યતા રહેલી છે. તેની ઉપરાંત જો વાત કરીએ તો રાધનપુરની અંદર લવિંગજી ઠાકોરનું નામ ચાલી રહ્યું છે. લવિંગજી ઠાકોરે ટિકિટ માંગી હતી, સ્થાનિક ઉમેદવારની ત્યાં માંગ હતી. ગાંધીનગર ઉત્તરમાં જે નીતિન પટેલ અથવા તો રીટાબેન પટેલ, જે પૂર્વ જે છે મેયર રીટાબેન પટેલ, તેમનું નામ પણ ત્યાં ચાલી રહ્યું છે. હિંમતનગર ઉપર રાજેશસિંહ ચાવડા જે છે તે સંભવતઃ રિપીટ થઈ શકે છે, તે પ્રકારની શક્યતાઓ રહેલી છે. અમદાવાદ ઉપર અર્જુનસિંહ ચૌહાણે ફોન આવી ચૂક્યો છે અને તેઓ ફરીવાર દાવેદારી કરવા જઈ રહ્યા છે. પાટણમાં રણછોડ રબારી અથવા કેસી પટેલ, આ બે શક્યતાઓ રહેલી છે. જે જાતિગત સમીકરણો છે તેના આધારે આ નામો નક્કી થશે, જેના કારણે વટવાની પણ અંદર જાહેરાત નથી થઈ શકી. ભાજપ પાટણ બેઠક ઉપર, રાધનપુર બેઠક ઉપર અથવા તો વટવામાં ત્રણમાંથી એક જગ્યાએ માલધારી સમાજને જે ટિકિટ આપે તે પ્રકારની માંગ હતી અને તેવા સંજોગોની અંદર ત્રણમાંથી એક જગ્યા ઉપર, કઈ જગ્યા ઉપર માલધારી સમાજની ટિકિટ આપવામાં આવે છે તે જોવાનું રહેશે. એટલે જાતિગત સમીકરણોના કારણે આ સીટો ઉપર કોકડું ગૂંચવાયેલું છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર નથી લડી રહ્યા તે વાત કન્ફર્મ થઈ ચૂકી હતી. તેવા સંજોગોની અંદર ત્યાં પાર્ટી કોને ટિકિટ આપે છે તેના ઉપર સૌની નજર છે. રાધનપુરમાં સામે કોંગ્રેસની અંદરથી જે ધારાસભ્ય છે તે માલધારી સમાજમાંથી આવે છે, તેવા સંજોગોમાં શું માલધારી સમાજને ત્યાં પ્રતિનિધિત્વ આપશે કે પછી ફરી એકવાર કોઈ ઠાકોર ઉમેદવાર ભાજપ ત્યાં ઉતારે છે, તેના કારણે તે સમીકરણો જે છે તે જોવાના રહેશે. એટલે પાટણ અથવા બનાસકાંઠા આ બંનેમાંથી એક જિલ્લામાં હંમેશા ભાજપ માલધારી સમાજને ટિકિટ આપતું રહ્યું છે, પણ આ વખતે બનાસકાંઠામાં એક પણ ટિકિટ માલધારી સમાજને અપાઈ નથી, જેના કારણે વિખવાદ પણ જોવા મળ્યો હતો, અસંતોષ પણ હતો માલધારી સમાજમાં. તો તેવા સંજોગોની અંદર આ ટિકિટ કઈ જગ્યા ઉપર સેટ કરવામાં આવે છે, શું અમદાવાદમાંથી માલધારી સમાજની ટિકિટ અપાશે કે પછી પાટણમાંથી, બે ટિકિટો ભાજપ હંમેશા આપતું રહ્યું છે પાટણ અને બનાસકાંઠાની અંદર, પણ તે આ વખતે અપાઈ નથી. એટલે તે જોવાનું રહેશે કે તે સીટ, તે જે ટિકિટ છે તે ક્યાં સેટ કરવામાં આવે છે, તેના ઉપર તમામ જે સમીકરણો છે તે રહેલા છે. જી બિલકુલ. થી બ્રિજેશ, એટલે કે તમામ જે જ્ઞાતિગત સમીકરણો છે તેને સેટ કરવા માટેના પૂરતા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ સમાજો અત્યારે સામે આવીને વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે, પોતાની માંગો પણ મૂકી રહ્યા છે. તેવામાં હવે જે સીટો બાકી છે ત્યાં આગળ, આપે તો કહ્યું કે કયા કયા નામ આગળ ચાલી રહ્યા છે, પરંતુ ક્યાં સુધીમાં આ યાદી જાહેર કરવામાં આવી શકે છે? કેમ કે મને યાદ છે ત્યાં સુધી 18મી તારીખ નોમિનેશન માટે છેલ્લી તારીખ છે બીજા તબક્કા માટે. બ્રિજેશ સાથે સંપર્ક નથી સધા રહ્યો, તેમની સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આપને જણાવી દઈએ, જે બાકી રહેલી બેઠકો છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં સતત મંથન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના 16 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આજે તેમના નામ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. વધુ એક મોટા સમાચાર, અર્જુનસિંહ ચૌહાણ ખેડાની મહેમદાબાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર. અર્જુનસિંહને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે અર્જુનસિંહ ચૌહાણ. મહેમદાબાદ બેઠક પર ચાલતા અસમંજસ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. ખેડા જિલ્લાની 5 બેઠકો પર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. અર્જુનસિંહ ચૌહાણને ખેડાની મહેમદાબાદથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અર્જુનસિંહને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. ફરીથી સંવાદદાતા બ્રિજેશ પાસે જઈશું.
બ્રિજેશ, પહેલાની જેમ ફરી એકવાર ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે મહેમદાવાદ બેઠક પર આખરે કોનું નામ સામે આવે છે તેને લઈને ચર્ચાઓ હતી. હવે પૂર્ણ વિરામ, મંત્રીને જ ફરી એકવાર ત્યાંથી રિપીટ. જુઓ, મેં કહ્યું કે જે કોળી ઠાકોર જે કોમ્બિનેશન છે તે કોમ્બિનેશન જાળવવાની વાત છે અને અર્જુનસિંહ ચૌહાણને તે જગ્યા ઉપરથી ટિકિટ આપવામાં આવી છે જ્યાંથી તેઓ લડી રહ્યા હતા, સરકારમાં મંત્રી હતા એટલે તેમને તે સીટ ઉપરથી ટિકિટ આપવામાં આવી રહી છે. અર્જુનસિંહ ચૌહાણનું બેકગ્રાઉન્ડ પણ જે છે સંઘ સાથે જોડાયેલું છે, RSSના કાર્યકર્તા રહ્યા છે અને તે રીતે એક મહત્વનો ચહેરો ત્યાં બની શકે છે એટલે તેમને જાળવવામાં આવ્યા છે. તેઓ જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે, બીજી વખત તેમને આ ટિકિટ આપવામાં આવી છે ત્યાં, એટલે ફોન આવી ચૂક્યો છે. મોટાભાગના જે તમામ ઉમેદવારો છે તેમને ફોન કરીને જાણ કરવામાં આવી છે અને બપોર બાદ ભાજપ છે આ યાદી સત્તાવાર રીતે જાહેર કરશે. ધીરે ધીરે ફોન આવવાના ચાલુ થઈ ચૂક્યા છે અને ધારાસભ્યો જે ઉમેદવારો છે ધારાસભા માટે તેને ફોન કરી અને ભાજપ દ્વારા જાણ કરવામાં આવી છે. જે સમીકરણો બેસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્ઞાતિ જાતિના સમીકરણો અને તેના કારણે જિલ્લાની તમામ બેઠકો ઉપર જે અસર થતી હોય છે તે ન તૂટે તેના કારણે જે છે આ વાર લાગી અને આજે જે છે ભાજપ બાકીની તમામ જે બેઠકો છે તે બેઠકોના ઉમેદવારો જાહેર કરે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો અર્જુનસિંહની ટિકિટ પાક્કી માની લેવામાં આવી છે. ખેડા જિલ્લાની 5 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે.